मॉर्निंग फ्रेंड्स फ्रेंड्स आज आप करंसी विषय जुड़ी पाकिस्तान चीन अमेरिका इंडिया करंसी विषय टीचर तमने पिक्चर की मदद थी बतावशे जेथे तमने ख्याल आए कि पाकिस्तान करंसी केवी होय छे इंडिया ने तमने खबर ज हशे हने पछी चीन अमेरिका पछी तमने खबर छे फ्रेंड्स के आपरा कॉइन अने बाकी कंट्री ना कॉइन पण जे सिक्का छे ते पण डिफरेंट होय छे અને ફ્રેન્ડ્સ જે કરન્સી હોય છે ને તો જે કન્ટ્રીની જે કરન્સી હોય છે દીકરાઓ તેમાં જે એ લોકોને જે ત્યાં બોલાતી લેંગ્વેજ હોય છે એ જ લેંગ્વેજ લખેલી હોય છે જો તમે ટીચર પિક્ચરમાં બતાવશે ને તો તમને વધારે ખ્યાલ આવશે તો આજે આપણે કરન્સી વિશે તમને ટીચર પિક્ચરની મદદથી બતાવશે જેથી તમને ખ્યાલ આવશે ઓકે ફ્રેન્ડ્સ અને આજે આપણે જે ઇન્ડિયાની જે કરન્સી છે ફ્રેન્ડ્સ તેના પછી આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું करंसी ने तो तमने ओळखता हो पण आपणे थोडं क्वेश्चन आंसर की मदद थी जोईशुं तो जेथी तमने थोडुं वधारे ख्याल आवे तो आपणे करंसी परथी क्वेश्चन आंसर पर जोईशुं फ्रेंड्स जेथी तमने वधारे ख्याल आवे ओके फ्रेंड्स अने तमारे पण घरे एक करंसी એટલે જે આપણે ઇન્ડિયાની છે નોટો છે હને તે પણ તમારે લઈને જોવાની છે એના પછી તમારે પણ ક્વેશ્ચન આન્સર વિચારવાના છે હાને એવું બધું તમારે કરતા રહેવાનું પછી આપણા પોઈન્ટ છે તમારા ઘરમાં ઘણા લોકોના ઘરમાં છે દીકરા પપ્પા પાસે એકદમ ઓલ્ડ કરન્સી હશે તો તમે તે પણ જોજો કે જ્યારે પપ્પાના જ્યારે તમારા દાદા ફેરી કેવી કરન્સી હતી એના દાદાના દાદા એકદમ ચેન અલગ અલગ નોટો હતી અત્યારે તમને ખબર છે ને કે ચેન્જ થઈ ગઈ છે કરન્સી કલર ચેન્જ થઈ ગયા છે તો ત્યાંની કરન્સી કેવી હતી તો તે તમે જો હોય તમે જોજો નહીં તો પછી જ્યારે આપણે સ્કૂલ ઓપન થશે ને ત્યારે તમને ટીચર બતાવશે કરન્સી કે મારી પાસે છે એકદમ ઓલ્ડ કેટલી એકદમ કઈ 1900 ની કઈ સાલમાં છે મારી પાસે તે હું તમને બતાવીશ તો તમને ખ્યાલ આવશે કે અત્યારે આથી કે અત્યારે કેટલી કરન્સી ચેન્જ થઈ ગઈ છે ઓકે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે આગળ જોઈએ કરન્સી કે તમને ખ્યાલ આવે ઓકે ફ્રેન્ડ્સ चलो फ्रेंड्स आपणे बे त्रण कंट्री ने करंसी जोईशुं ओके तो तमने ख्याल आवशे अने फ्रेंड्स जे कंट्री नी करंसी होय छे तो ते जे कंट्री में जे लैंग्वेज ए लोको जे बोलता होय छे ते ज लैंग्वेज ए करंसी में लखेली होय छे तो जो फर्स्ट तमने देखाय छे आ छे पाकिस्तान नी करंसी देखाय छे ने जो तेमा पाकिस्तान नी जे लैंग्वेज हशे ते ज एज करंसी पर ते लखेलू हशे बराबर आ छे पाकिस्तानी करंसी पछी छे फ्रेंड्स आ छे सेकंड इंग्लेंड नी करंसी ने यूरो कहेवाय छे यूरो जो तमने देखाय छे ने अने फ्रेंड्स जे करंसी होय छे ने तेना उपर जे बैंक नी ए लोकानो नाम होय छे आपरा जो एनी जे बैंक मां जे बनती हशे नोट तेनु नाम हशे अने आ जे इंग्लेंड नी छे तमे लख्युं छे ने बैंक इंग्लेंड એવી રીતના લખેલું છે હા ને તો આ રીતે હોય છે પછી છે જો ચીનની કરન્સી આ છે ચીનની કરન્સી અને ફ્રેન્ડ્સ બધાના જે કન્ટ્રી છે એના કોઈન પણ અલગ હોય છે આપણા જેવા સેમ નથી હોતા એ લોકોની કરન્સી એ લોકોના પછી કોઈન બધા જ ડિફરન્ટ હોય છે આ છે ચીનની કરન્સી આપણે ખાલી જોવાનું છે સમજવાનું છે આપણે કંઈ એને યુઝ કરવાના નથી પછી છે ફ્રેન્ડ્સ આઈડિયા છે અમેરિકાની કરન્સી બરાબર તો અમેરિકાની જે આપણે જે લેંગ્વેજ લોકોની હશે તે લેંગ્વેજ તે લખેલી છે ચીનમાં તમે જોઈ હશે કે ચીનની જે લેંગ્વેજ છે તે જ એને કરન્સી પર એ લેંગ્વેજ હોય છે ફ્રેન્ડ્સ બરાબર અને બધાની જે નોટના કલર્સ અને એના પર પિક્ચર બધું અલગ હોય છે તો ચલો ફ્રેન્ડ્સ હવે આપણે ઇન્ડિયાની કરન્સી જોઈશું એ તો તમને બધાને ખબર જ છે જો આ છે આપણી ઇન્ડિયાની કરન્સી કોનો ફોટો છે એના પર યસ મહાત્મા ગાંધીજીનો ફોટો છે હા ને અને જો એ આપણે ઉપર જે શું લખેલું છે ભારતીય રિઝર્વ બેંક જે રિઝર્વ બેંક છે ત્યાંથી આ નોટ આવે છે એ બેંકમાંથી એટલે એ બેંકનું નામ લખેલું છે આપણે તો નોટની ઉપર ગુજરાતી ઇંગ્લિશ હિન્દી બધી જ લેંગ્વેજ લખેલી હોય છે હા ને હિન્દીમાં પણ 100 લખેલા હોય છે ગુજરાતીમાં પણ હોય છે ઇંગ્લિશમાં પણ હોય છે ઓકે નહીં ગુજરાતીમાં નથી હોતા ઇંગ્લિશ અને હિન્દીમાં લખેલું હોય છે ઓકે ફ્રેન્ડ્સ ચલો હવે આ જે કરન્સી છે આપણા ઇન્ડિયાની
એના પરથી થોડા ક્વેશ્ચન આન્સર સમજી લઈએ, એટલે જેથી તમને ખ્યાલ આવે. ઓકે ફ્રેન્ડ્સ, ફ્રેન્ડ્સ તમે બધાએ આપણા ઇન્ડિયાની જે કરન્સી છે તે તમે જોઈ હશે, એની નોટ જોઈ હશે, હા ને, રૂપિયા. તો એના પરથી તમને ક્વેશ્ચન આન્સર પૂછી શકાય કે આ ચલણ એટલે આ જે કરન્સી છે, નોટ છે, તે કયા દેશનું છે અને તમે કેવી રીતે જાણશો? તો ફ્રેન્ડ્સ, આ જે ચલણ છે તે આપણા ઇન્ડિયાનું છે, ભારત દેશનું છે. કે ચલણની નોટો પર શું લખેલું છે? ભારતીય રિઝર્વ બેંક લખેલું છે. તેના પરથી તમે જાણી શકાય છે કે આ આપણું ઇન્ડિયાનું જ છે. ઓકે, હવે તમને એવું પૂછે કે તમે નોટો પર એટલે જે રૂપિયા એટલે જે કરન્સી છે પર કોનું ચિત્ર તમે જોઈ શકો છો? તે આપણે જોયું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું. ઓકે, હવે 10 રૂપિયાની નોટ લો અને તેને ધ્યાનથી તેનું અવલોકન કરો. તમને નોટ ઉપર કેટલી જ લેંગ્વેજ તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે નોટ લેશો, તમે જાતે જોશો તો આપણા વિવિધ રાજ્યની કુલ 15 લેંગ્વેજને આપણે જોઈ શકાય છે. કેટલી? 15 લેંગ્વેજ. આવા બધા પણ તમને ક્વેશ્ચન પૂછાય તો તમારે જાતે આવી રીતના જોજો અને ગણી લેજો કે કેટલી લેંગ્વેજ છે. ઓકે, અને નોટ પર આપેલું બેંકનું નામ લખો. તો જે તમને આવી રીતના પૂછે તો નોટ પર લખેલું છે ઉપર હિન્દીમાં, ભારતીય રિઝર્વ બેંક. ઓકે ફ્રેન્ડ્સ, તો આવા નાના મોટા એવા ક્વેશ્ચન તમને પૂછી શકાય. અને એક ક્વેશ્ચન એવો પણ પૂછાય ફ્રેન્ડ્સ કે જે સિક્કાઓ કોઈન ઉપર મૂલ્ય સિવાય બીજું શું લખેલું હોય છે? તો એ મૂલ્ય સિવાય ભારત દેશનું નામ અને એ કોઈન કયા યર્સમાં બન્યા છે તે યર્સ પણ લખેલું હોય છે. તમે ધ્યાનથી જો પૈસા જોશો ને તો કોઈનમાં પણ અને જે રૂપિયાની નોટ હોય છે, નોટો, તેમાં પણ એની સાલ લખેલી હોય છે, એનું યર્સ કે ક્યા વર્ષમાં બન્યા છે તે વર્ષ લખેલું છે. તે ઉપરાંત કોઈન પર રાષ્ટ્રીય ચિહ્ન આપણું અશોક સ્તંભ દોરેલું હોય છે અને તેની નીચે શું લખેલું હોય છે? સત્યમેવ જયંતે. ઓકે, આ આપણે ભણવામાં આવેલું હતું, આપણા રાષ્ટ્રીય ચિહ્ન કયું? અશોક સ્તંભ નીચે લખેલું હોય છે સત્યમેવ જયંતે. ઓકે, એટલે આવા બધા ક્વેશ્ચન પણ આપણને ખ્યાલ હોવા જોઈએ. તમને એવો ક્વેશ્ચન પૂછાય કે ભારતનું ચલણ અને અબુધાબીનું ચલણ જણાવો. તો ફ્રેન્ડ્સ, ભારતનું ચલણ રૂપિયો છે અને અબુધાબીના ચલણને શું કહેવાતું હતું? દિરહામ કહેવાતું હતું. આપણે શીખી ગયા હતા ને? ઓકે, ફરીથી બોલું છું, આપણા ઇન્ડિયાના ચલણને આપણે રૂપિયો કહીએ છીએ અને જે અબુધાબીનું જે ચલણ છે તેને દિરહામ તરીકે ઓળખાય છે. ફ્રેન્ડ્સ, આપણો આ ચેપ્ટર પૂરું થાય છે, હા ને. તમને ઘણું બધું શીખવા મળ્યું હશે, તમે કરન્સી પણ જોઈ, હા ને. તો તમારા ઘરે ઇન્ડિયાની તમારા બધા પાસે હશે નોટ, હા ને, પપ્પા પાસે. તો તમારે લેવાનું છે, એને ધ્યાનથી તમે જોજો, બધી નોટો તમે જોજો, બરાબર. એટલે તમને જરીક વધારે તમને ખ્યાલ આવે, એકદમ ધ્યાનથી તમારે જોવાનું છે જે 15 લેંગ્વેજ છે કઈ કઈ છે, બરાબર. તો ચાલો આ ચેપ્ટર આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ પ્રિયરમાં ન્યૂ ચેપ્ટર સાથે પાછા મળીશું. તે ચેપ્ટર ખૂબ જ સરસ ચેપ્ટર છે, તમને ખૂબ મજા આવશે. અને આ ચેપ્ટરમાં પણ તમને મજા આવી ને, તમે ઘણું બધું તમને શીખવા મળ્યું. આપણે જો અબુધાબી તો ન જઈ શકીએ પણ આપણે અહીંયા જઈને બધું આપણે જોઈ લીધું, બરાબર ને. તો ચાલો ફ્રેન્ડ્સ, ઓકે, બાય બાય.